અમદાવાદમાં શાહબાગ રિવરફ્રન્ટ પર સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા થયા ઝાકરા, પૂજા કરવા મોટી સંખ્યામાં લોકો થયા ભેગા. આવતીકાલથી શરૂ થશે શ્રાવણ, ભક્તો નહીં કરી શકે શિવ મંદિરોમાં અભિષેક, સોમનાથમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા ખાસ વ્યવસ્થા. નકલી ટોસિલિઝુમેબ કૌભાંડનો માસ્ટરમાઇન્ડ સોહેલ તાય હજુ પણ ફરાર, નકલી ઇન્જેક્શન બનીને વેચાઈ ગયા ત્યાં સુધી ઊંઘતી રહી સરકાર. કોરોના કાળના ઇતિહાસમાં પ્રથમ વખત દેશમાં આંકડો 40,000 ને પાર, એક દિવસમાં 40,243 નવા કેસ, કુલ મૃત્યુઆંક 27,503 પર પહોંચ્યો. તો રાજ્યમાં પણ સતત વધી રહ્યું છે સંક્રમણ. ગઈકાલ સુધી નવા 965 કેસ નોંધાયા, સુરતમાં નવા 985 કેસ. કોરોના કાળમાં દૂધ લાવી તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની માર્ગદર્શિકા જાહેર કરાઈ. દૂધવાડા પર સુપર સ્પ્રેડર બનતા હોવાનું મ્યુનિસિપાલિટીની તપાસમાં આવ્યું બહાર. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સના કારોબારનો કર્યો પર્દાફાશ. 32 લાખના એમડી ડ્રગ્સ સાથે 3 હેન્ડલરની શાહ આલમથી ધરપકડ. રાજસ્થાનમાં સંકટ યથાવત, આજે પાયલટ જૂથના 19 એમએલએનું ભાવિ નક્કી થશે. ભંવરલાલની શોધમાં ફરી માનેસર પહોંચે એસઓજીની ટીમ.